સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે રાજ્યમાં રાજકીય માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મહીસાગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લુણાવાડા ખાતે યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્યના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર ઋત્વિજભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. યુવા મોરચાના કાર્યકરોને ચૂંટણી માટે કામે લાગી જવા હાકલ કરી હતી, સાથે સાથે નિવેદન આપ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતીથી જીત હાંસલ કરશે, જેમાં ભાજપ 1 લાખથી વધુ ખાટલા બેઠક કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસને પણ આડે હાથ લેતા કોંગ્રેસ તૂટી રહી છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમની કારમી હાર થશે તે નક્કી છે. જુઓ અરવલ્લી સમાચાર સાથેનો યુવા મોરચા પ્રદેશ પ્રમુખ ડોક્ટર ઋત્વિજભાઈ પટેલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. મિત્રો, અરવલ્લી સમાચાર સાથે આજે જોડાઈ રહે છે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ એવા ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ, જેઓ કે આજ મહીસાગરના પ્રવાસે છે, ત્યારે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. જો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની વાત છે, ત્યાં સુધી અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં અને અમારા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ ચૂંટણી લડવા માટે સંપૂર્ણ સજ્જ છે. તમામ સાથે સાથ મોરચાઓ સમગ્ર ગુજરાતમાં આવનારા દિવસોમાં 1 લાખ કરતાં વધુ ખાટલા બેઠક કરવાના છે, જેમાં યુવા મોરચો પણ ખૂબ મોટા સંખ્યામાં સમગ્ર ગુજરાતમાં દરેક બૂથમાં જઈને ખાટલા બેઠક અને ગ્રુપ મિટિંગ કરશે. આગામી 12 તારીખે દરેક મંડળમાં અમે વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવાના છીએ, બાઇક રેલી કરવાના છીએ. તમામ જે પ્રતિભા સંપન્ન યુવાનો છે, છેવાડાનો યુવાન છે, ચાહે ખેડૂત હોય કે ઉદ્યોગપતિ હોય, તમામ યુવાનોનો આવનારા દિવસોમાં અમે સંપર્ક પણ કરવાના છીએ અને કુલ મળીને અમારા લોકપ્રિય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકારની વાતો અને અમારા લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણીજીની પ્રદેશની અમારી બધી લોકકલ્યાણની વાતોને લઈને અમે પ્રજાની વચ્ચે જઈને ભારતીય જનતા પાર્ટી માટે મત માગવાના છીએ. મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ હંમેશા યુવાનોને મહત્ત્વ આપ્યું છે. અમારા 2 જેટલા પદાધિકારી અત્યારે મહામંત્રી પણ બન્યા છે, એટલે આવનારા દિવસોમાં 9 જેટલા મંડળોમાં યુવાનો એ વડીલોના હાથ મજબૂત કરવા માટે પ્રચાર કાર્યમાં પણ ઝંપલાવશે અને ખૂબ મજબૂતાઈથી મહીસાગર જિલ્લાના તમામ યુવાનો ભારતીય જનતા પાર્ટીને મત આપે અને ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોનો જંગી બહુમતીથી વિજય થાય એ દિશામાં યુવા મોરચો કાર્યરત રહેશે. કોંગ્રેસમાં ગાબડું પાડવાની જરૂર નથી. કોંગ્રેસ પોતાના ભારથી જ અત્યારે તૂટી રહી છે, એક ડૂબતું નાવ કહી શકાય અમારા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ કહે છે એ પ્રમાણે. અને મહીસાગર કોંગ્રેસનો ગઢ હતો એ ભૂતકાળ થઈ ગયો છે. નજીકની વિધાનસભાની પેટા ચૂંટણી હોય કે અન્ય ચૂંટણીઓ હોય, એમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય જીત મળેલી છે. એટલે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહીસાગર જિલ્લામાં આજ સુધી ન મળી હોય તેટલી સીટો સાથે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એ એમનો આંતરિક વિષય છે અને એમાં પદ ઉપર રહેવું કે ન રહેવાથી કોઈ ફરક પડતો નથી, કેમ કે પરિણામ તો તેઓ લાવી શકતા નથી, એટલે એમાં મારે કોઈ વધારે ટિપ્પણી કરવી નથી. યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર ઋત્વિજભાઈ પટેલ, તેઓ આપની સાથે વાત કરી. કેમેરામેન હર્ષરાજ પંચાલ સાથે હર્ષિત મહેતા, અરવલ્લી સમાચાર, મહીસાગર, લુણાવાડા. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.